જામનગર પોલીસે ભૂમાફિયા જયેશ પટેલ સહિત તેના તેર સાગરીતો વિરુદ્ધ ગુજ્સી ટોક હેઠળ ગુનો નોંધ્યો છે જે પૈકી જયેશ પટેલ રમેશ અભંગી અને સુનિલ ચાંગાણી હાલ ફરાર છે સોળ ઓક્ટોબરે પકડાયેલા આઠ આરોપીઓ રિમાન્ડ પૂરી થયા પછી હાલ જુદી જુદી જેલમાં છે જ્યારે યશપાલસિંહ જાડેજા જસપાલસિંહ જાડેજા અને વકીલ વિયેલ માનસત્તા હાલ રિમાન્ડ પર છે દરમિયાન આ કેસમાં પોલીસના રડારમાં વધુ મોટા માથાઓ આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે જામનગર બહાર પણ આ પ્રકરણની તપાસ લંબાઈ હોવાના બિનઅધિકૃત અહેવાલ છે જેને પગલે સમગ્ર હાલારમાં આ મુદ્દે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે કોરોના અને લોકડાઉનને કારણે છેલ્લા ઘણા મહિનાઓથી અદાલતોના દ્વાર બંધ હતા હાઈકોર્ટમાં પણ ઓનલાઈન કામગીરી થતી હતી પરંતુ હવે કોરોનાનો પ્રકોપ ઓછો થતાં ગુજરાતમાં ત્રેવીસ નવેમ્બરથી અદાલતો રાબેતા મુજબ કાર્યરત થશે જો કે અદાલતોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના ઉપયોગ સહિતના નિયમોનું પાલન કરવું પડશે જામનગરમાં કોરોનાનો પ્રકોપ ઘટી રહ્યો છે ત્યારે એક ચિંતાજનક ઘટના સામે આવી છે ગુજરાત મેરીટાઈમ બોર્ડના સોળ સુરક્ષા જવાનો કોરોના સંક્રમિત થયા છે એક સાથે સોળ કેસ નોંધાવવા અંગે તંત્ર પાસે કોઈ માહિતી નથી આરોગ્ય અધિકારી ફોન ઉપાડતા ન હોવાની પણ ફરિયાદો ઉઠી છે ત્યારે કોરોના કાળમાં તંત્રની કામગીરી સામે ફરી એક વખત સવાલ ઉભો થયો છે